હેલો ફૂડીસ, કેમ છો? હું છું તમારી ફૂડી ફ્રેન્ડ ગાયત્રી અને લઈને આવી ગઈ છું તમારો મોસ્ટ ફેવરિટ શો ફૂડ કોર્ટ. 8:30 વાગે એટલે તમે ફૂડ કોર્ટની રાહ જોતા હો છો, કારણ કે તેમાં અવનવી રેસિપી તમને રોજબરોજ શીખવા મળતી હોય છે. આજે પણ એવી જ નવી રેસિપી તમને શીખવા મળવાની છે. ચાલો જાણી લઈએ કે આજે આપણને કઈ રેસિપી શીખવા મળવાની છે. ફૂડકોર્ટની સફરમાં આપણી સાથે જોડાઈ ગયા છે એક્સપર્ટ સંધ્યાબેન, જે આપણને નવી સરસ મજાની રેસિપી શીખવવાના છે. ચલો તેમની પાસેથી જાણી લઈએ કે આજે નવી રેસિપી આપણને કઈ શીખવા મળવાની છે. કેમ છો સંધ્યાબેન? મજામાં. કેમ છે તું? એકદમ મજામાં. અને આજે કઈ નવી રેસિપી શીખવશો? આજે હું બનાવવાની છું પનીર પીઝા સેન્ડવિચ. પનીર પીઝા સેન્ડવિચ? હા. ઓકે, એટલે સેન્ડવિચ નો તો ટેસ્ટ આવવાનો છે, પણ કઈક પીઝા જેવું આવવાનો છે. હા. ઓકે, શરૂઆત કરીશું. સૌથી પહેલા જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઉપયોગમાં લેવાના છે તેના નામ જણાવી દેશો. બ્રેડ, બટર, પીઝા સોસ, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, હેલેપીનો, સ્વીટ કોર્ન, ઓલિવ્સ, પીઝા મસાલા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચીઝ, પનીર, મેયોનીઝ. ઓકે, તો જે બધાને ભાવતા હોય છે એ જ બેઝના બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લેવાના છે. હા, જનરલી સેન્ડવિચમાં તો આ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લેતા જ હોઈએ છીએ, કે જે પનીર છે, ચીઝ છે, બટર છે, પણ આજે એમાં પીઝાના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ પણ ઉમેરવાના છે. હા, એટલે એમાં પીઝાનો ટેસ્ટ આવવાનો. ઓકે, શરૂઆત કરીશું. હા જી, સૌથી પહેલાં શું કરવાનું છે? પહેલાં આપણે પનીરને, પનીરની મેં સ્લાઈસ કરી લીધી છે જી, એને થોડુંક પીઝા સોસ એડ કરીને થોડુંક મેરિનેટ કરી લઈશું. ઓકે, એની પર થોડોક પીઝા સોસ લગાડીને થોડીક વાર રવા દઈશું. ઓકે, એટલે પ્રોપર સીઝનિંગ થઈ જશે એનું. હા, અને ખાલી ટોપિંગમાં જ લેવાનું છે આપણે? ના, એને આ રીતે મૂકીશું એટલે બંને બાજુ અને કવર થઈ જશે. ઓકે, એક પર એક મૂકવાના છે એટલે નીચેની ભાગે પણ એ ઓટોમેટિક લાગી જવાનું છે. હા, આ રીતે એને મૂકીને રવા દઈશું. ઓકે, હવે આપણે સેન્ડવિચ બ્રેડ પર બટર લગાવી દઈશું. ઓકે, સેન્ડવિચ બ્રેડ આપણે હાલ કઈ લીધેલી છે? મલ્ટીગ્રેઇન છે, વ્હીટની છે, કે પછી સિમ્પલ લીધેલી? સિમ્પલ બ્રેડ છે. આપણે કોઈ પણ બ્રેડ લઈ શકાય છે જી, જે બ્રેડ આપણે યુઝ કરવી હોય એ કરી શકાય છે. ઓકે, બ્રેડ પર બટર લગાવી દઈશું. ઓકે, હાલ આપણે 3 સ્લાઈસ તૈયાર કરવાની છે. હા, આપણે આને ક્લબ સેન્ડવિચ કરીશું. ઓકે, એટલા માટે 3 સ્લાઈસ લીધી છે જી. આપણે સ્લાઈસને શેકી લઈશું, સેલો ફ્રાય કરી લઈશું જી. બીજી બાજુ પણ બટર લગાવી દઈશું. લેયર બ્રાઉન કલર કરવાનો છે અને ક્રિસ્પી કરવાનો છે. હા, સુધી આપણે સ્ટફિંગ બનાવી દઈએ. ગ્રીન કેપ્સિકમ છે, ઓકે, 1 ટેબલસ્પૂન જેટલા જી. રેડ કેપ્સિકમ છે, ઓકે, એ પણ 1 ટેબલસ્પૂન જેટલા જી. યલો કેપ્સિકમ છે, એ પણ 1 ટેબલસ્પૂન જી. અને આ સ્વીટ કોર્ન છે. બાળકો ઘણીવાર સ્વીટ કોર્ન એવોઈડ કરતા હોય છે, તો આવી રીતે આપણે સેન્ડવિચમાં એડ કરી દઈએ તો બાળકોને વાંધો નથી આવતો, કારણ કે બાળકોને મેયોનીઝ આવે, ચીઝ આવે, બટર આવે, પનીર આવે, ત્યારે એ લોકોનો ટેસ્ટ એમ પણ વધી જતો હોય છે. હા, એટલે એ લોકોને ખ્યાલ નથી આવતો એ વખતે જી. હવે આપણે અંદર પીઝા સોસ એડ કરીશું. ઓકે, 3-4 ટેબલસ્પૂન જેટલો. મેયોનીઝ ઉમેરીશું જી. આપણે હાલ કોઈ ફ્લેવરમાં નથી લીધી, સિમ્પલ જ લીધી. સિમ્પલ જ લીધું છે. હવે આપણે આમાં થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું. પીઝા સોસમાં તો છે જ બધા મસાલા, પણ તો પણ ઉપર થોડુંક ઓરેગાનો છે, થોડુંક લઈશું, મિક્સ કરી દઈશું. હવે આપણે બ્રેડ ઉપર મેયોનીઝ લગાડીશું.
ઓકે જનરલી જ્યારે બ્રેડને આપણે બટરથી ગ્રીસ કરીને જ્યારે શેલો ફ્રાય કરતા હોઈએ છીએ એટલે બ્રેડનો ટેસ્ટ એમ પણ એન્હાન્સ થઈ જતો હોય છે. હા, એવી રીતે બધી બ્રેડ પર લગાડી દઈશું. આમાં ફ્લેવર મેયોનીઝ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. લઈ શકાય છે આપણે જે પણ ફ્લેવર લેવું હોય, પણ આપણે આમાં પીઝાની ફ્લેવર છે એટલે સ્ટફિંગમાં પીઝાનો આપણે ટચ આપેલો જ છે એટલે અત્યારે સિમ્પલ જ લીધું છે. અને સ્પેશિયલી આ વિધાઉટ ઓનિયન ગાર્લિક છે. ઓકે, હવે આપણે બ્રેડની એક સ્લાઈસ લઈશું, એની પર આ સ્ટફિંગ મૂકીશું. જનરલી જે પીઝામાં આપણે ટોપિંગમાં ઉપયોગમાં લેતા હોય છે એ પ્રકારનું આપણે સ્ટફિંગ રેડી કરેલું છે. હા, હવે આપણે એક બીજી સ્લાઈસ લઈશું, એની ઉપર મૂકી દઈશું. ઓકે, અને આપણે જે પનીરને મેરિનેટ કર્યું હતું જી એ પનીર લઈશું. પનીરની સ્લાઈસ એની ઉપર ગોઠવીશું. હવે આપણે એની ઉપર બીજી સ્લાઈસ મૂકીશું. ઓકે, હવે આપણે આને ફરીવાર ગરમ કરીશું. જનરલી જ્યારે આ પ્રકારના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આવતા હોય છે તો યંગસ્ટરને તો ભાવતા જ હોય છે, પણ નાના બાળકો હોય છે એ લોકોને પણ આ વધારે ભાવતા હોય છે. હા, અને થોડીક જ હવે ગરમ થવા દઈશું, બંને સાઈડ કરી દઈશું. ખાલી ગરમ કરવા પૂરતી જ આપણે હાલ કરવાની છે. હા, હવે આ ગરમ થઈ ગઈ છે, એને પ્લેટમાં લઈ લઈશું. ત્યારબાદની શું પ્રોસેસ રહેશે? હવે આપણે આને કટ કરી લઈશું. ઓકે, એની ઉપર હવે આપણે ચીઝ ગ્રેટ કરવાનું રહેશે. હા, જ્યારે ચીઝ આવે ત્યારે સેન્ડવિચનું એમ કહેવાય ને કે ફ્લેવર ઓલ વધી જતી હોય છે. હા, અને ચીઝ જોઈને તો બાળકોને મજા પડી જાય. જી, હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. જી, એક પ્લેટ છે એમાં નીચે પીઝા સોસથી આપણે એકદમ પરફેક્ટ ડિશ લાગી રહી છે હાલ. આપણે ઉપર ઉપર એક હેલેપેનો મૂકીશું. ઓકે, અને ઓ
ઓલિવ્સ મૂકીશું. બંને ઇન્ગ્રેડિયન્ટ્સનો આપણે જ્યારે સર્વિંગમાં ઉપયોગ કરી રહ્યા છીએ, પ્લેટિંગમાં આપણે ગાર્નિશિંગમાં લઈ રહ્યા છીએ, તો ઇફ જો આ નથી તો પણ સેન્ડવિચમાં કોઈ ફરક નથી પડવાનો એટલો. હા, અને અંદર પણ આપણે સ્ટફિંગમાં લેવા હોય તો પણ લઈ શકીએ છીએ. થોડો પીઝા સોસ. પ્લેટિંગ પણ એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હા, જોઈને જ ખાવાની મજા પડી જાય. યસ, ગાયત્રી રેડી છે આપણી પનીર પીઝા સેન્ડવિચ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, બનીને પ્રિપેર છે પનીર પીઝા સેન્ડવિચ, જેની રીત લખાવીશ. આપણે બનાવી રહ્યા હતા પનીર પીઝા સેન્ડવિચ, જેની રીત નોટ કરી લઈશું. પનીર પીઝા સેન્ડવિચ બનાવવા માટે જોઈશે બ્રેડ 3 નંગ, બટર 100 ગ્રામ, મેયોનીઝ 3 ટેબલ સ્પૂન, પીઝા સોસ 3 ટેબલ સ્પૂન, ગ્રીન કેપ્સિકમ 1 ટેબલ સ્પૂન, રેડ કેપ્સિકમ 1 ટેબલ સ્પૂન, યલો કેપ્સિકમ 1 ટેબલ સ્પૂન, પનીર 100 ગ્રામ, પ્રોસેસ ચીઝ 100 ગ્રામ, ઓરેગાનો 1 ટેબલ સ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટેબલ સ્પૂન, પીઝા મસાલો 1 ટેબલ સ્પૂન, હેલેપીનો 1 ટેબલ સ્પૂન, ઓલિવ્સ 1 ટેબલ સ્પૂન. પનીર પીઝા સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ પનીરની સ્લાઇસ લઈ તેની ઉપર પીઝા સોસ લગાવી લો. તે બાદ હવે બ્રેડ ઉપર બટર લગાવી શેલો ફ્રાય કરી લો. હવે એક બાઉલમાં ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, સ્વીટ કોર્ન અને પીઝા સોસ, મેયોનીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરી મિક્સ કરી લો. હવે બ્રેડ ઉપર મેયોનીઝ લગાવી તેની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ સ્પ્રેડ કરી ઉપર બ્રેડની બીજી સ્લાઇસ મૂકી તેની ઉપર મેરિનેટ કરેલા પનીરની સ્લાઇસ મૂકી ઉપર ત્રીજી બ્રેડની સ્લાઇસ મૂકી ફરીથી શેલો ફ્રાય કરી લો. હવે પ્લેટમાં લઈ તેને કટ કરી ઉપર ચીઝ ગ્રેટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર હેલેપીનો, ઓલિવ્સથી, પીઝા સોસથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પનીર પીઝા સેન્ડવિચ. સો ફ્રેન્ડ, સરસ મજાના પીઝાના ટેસ્ટની સેન્ડવિચ તો આપણે શીખી જ લીધી છે. ચાલો સંધ્યાબેન પાસેથી જાણી લઈએ કે નેક્સ્ટ રેસીપી આપણને કઈ શીખવા મળવાની છે. સંધ્યાબેન, નેક્સ્ટ રેસીપી કઈ બનવાની છે? હવે આપણે બનાવીશું પીઝા બ્રેડ સ્લાઇસ. પીઝા બ્રેડ સ્લાઇસ, ઓકે. એટલે આમાં પણ થોડુંક પીઝાનું વેરિએશન આપણને મળવાનું છે. હા, અને ટેસ્ટ કેવો રહેશે એનો? ટેસ્ટ પીઝા ખાતા હોઈએ એવો જ લાગશે. પણ આ જ્યારે આપણે ત્યાં ગેસ્ટ આવતા હોય ને આપણે સ્ટાર્ટરમાં પણ આપવું હોય ને તો પણ ચાલે. ઓકે, શરૂઆત કરીશું. હા, સૌથી પહેલાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઉપયોગમાં લેવાના છે તેના નામ જણાવી દેશું. હા, બ્રેડ સ્લાઇસ છે, પીઝા સોસ, બટર, પનીર, મેયોનીઝ, ચીઝ, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, ઓલિવ્સ, યલો કેપ્સિકમ, પીઝા મસાલા, એલેપીનો, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. ઓકે, એટલે બધા જ એવા જ મસાલા અને ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લેવાના છે કે જે બધાને ભાવે છે. હા, અને જનરલી પીઝામાં ઉપયોગમાં લેવાના. બરાબર. હા, શરૂઆત કરીશ. હા, અને બનતા કેટલો સમય લાગશે? અને અને બહુ જલ્દી બની જાય છે, બધું રેડી હોય તો 10-15 મિનિટમાં તો બધું રેડી થઈ જાય. ગેસ્ટ આવવાના હોય તો 10-15 મિનિટમાં આપણે ઇઝીલી તૈયાર કરી શકાય છે. અને બધું બનાવીને રાખી દઈએ ને પછી ખાલી ટોસ જ કરવાના બાકી રાખીએ તો પણ ચાલે છે. ઓકે, શરૂ કરીશું. હા, આપણે એક બાઉલ લઈશું. ઓકે, એક બાઉલમાં આપણે થોડાક ગ્રીન કેપ્સિકમ લેવાના છે, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, ઓલિવ્સ છે એને આપણે કટ કરી લઈશું, એમાં જ અંદર એડ કરી દઈશું આપણે. બે ત્રણ ઓલિવ્સને કટ કરીને લેવાના છે. હેલેપીનો છે એને પણ કટ કરી લઈશું, એટલે અંદર ખાટો મીઠો તીખો તેંગી ટેસ્ટ આવશે. હવે આપણે આ પીઝા મસાલા છે એ પણ એમાં જ એડ કરીશું થોડોક. ઓરેગાનો છે એ પણ ચપટી જેટલો, ચીલી ફ્લેક્સ છે એ પણ એક ચપટી જેટલા. બધું મિક્સ કરી લઈશું. હવે આમાં એક ચમચી જેટલો, એક અડધી ચમચી કે એક ચમચી જેટલું આપણે મેયોનીઝ એડ કરીશું અને એટલો જ પીઝા સોસ એડ કરીશું.
બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ શું પ્રોસેસ કરવાની છે? ત્યારબાદ આપણે પહેલા આપણે બ્રેડને ટોસ કરી લઈશું. ઓકે, હવે આ બ્રેડ છે એને બટર લગાવી દઈશું. જી, એકદમ નાની નાની સ્લાઈસ લેવાની છે. નાની સ્લાઈસ એટલે બાઇન્ડિંગમાં ચાલે ને. જી, મીડિયમ ફ્લેમ કરવાની રહેશે? હા, મીડિયમ કરી દઈશું અને ઉપર પણ લગાડી દઈશું બટર. થોડી ક્રિસ્પી કરી લઈશું અને ઓકે, એકદમ નાના ટુકડા રેડી કરેલા છે એટલે ગેસ્ટ આવશે તો એ લોકોને બાઇટિંગમાં લેવામાં એકદમ ઇઝી પડવાનું છે. હા, અને સિંગલ પોર્શન. યસ, ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે. હા, એ બહારથી થોડી ક્રંચી રહેવાની છે. ક્રંચી એટલે ખાવામાં પણ મજા આવશે. જી, આ થઈ ગઈ છે, પણ કાઢી લઈશું. એટલે એકદમ ક્રંચી લેયર પણ નથી કરવાનું અને એકદમ સોગી ટાઈપનું રહે એવું પણ નથી કરવાનું, એને મીડિયમ ગોલ્ડન થવા દેવાની છે. હા, જો નહીં આ રીતે નહીં કરીએ તો થોડુંક સોગી થઈ જશે. જી, એટલે થોડુંક ટોસ આવી રીતે કરી લઈએ તો ખાવાની પણ મજા આવે છે અને બન્યા પછી પણ એને બહુ વધારે સમય પણ નહીં મૂકી રાખી શકાય. હા, એટલે તરત જ આપણે આપી શકીએ છીએ. અને કદાચ કંઈ એવું હોય તો બનાવીને આની ઉપર ટોપિંગ્સ કરીને પછી થોડીક વાર ફ્રીઝમાં મૂકી દઈએ, ગેસ્ટ વધારે આવવાના હોય ત્યારે, તો પછી જ્યારે કરવું હોય તો ત્યારે થોડીક વાર ઓવનમાં અથવા તો આવી રીતે કરી શકાય છે. ઓકે, હવે આપણે આ બધી સ્લાઈસ પર ટોપિંગ્સ કરીશું. આપણે પનીરમાં પણ પીઝા સોસ એડ કરી દઈશું. ઓકે, અને એને પણ એક એક સ્લાઈસ આવી રીતે શેકી લઈશું. જેથી એનો ટેસ્ટ એકદમ વધારે સારો આવે. જનરલી એવું બનતું હોય છે કે પનીર હોય ડાયરેક્ટ આપણે એને યુઝ કરી લેતા હોઈએ છીએ સેન્ડવિચમાં, પણ આમાં કોઈક આપણે ફ્લેવરવાળા કરીને રાખી રહ્યા છીએ. હા, એમાં પીઝાની જ ફ્લેવર આપી છે. જી, એટલે જ્યારે પનીર બાઇટિંગમાં આવશે ત્યારે એમાં પણ એક ફ્લેવર આપણને ફીલ થશે. હા, ટેસ્ટલેસ નહીં લાગે. જી, ટર્ન કરી લેશું આવી રીતે બધું. ઓકે, બંધ કરી દઈશું. પરફેક્ટ મેરિનેટ પણ થઈ ગયા છે. હા, હવે આપણે બ્રેડની સ્લાઈસ લઈશું. ઓકે, આ પનીર જે છે. જી, અને આપણે હવે આપણે આ એક બ્રેડની સ્લાઈસ પર એક એક પનીર એડ કરવાનું રહેશે. જે સૌથી પહેલું ટોપિંગ આપણું પનીરનું આવવાનું છે ને એ પણ સીઝનિંગ કરેલા. હા, અને સેમ જે રીતની કટવાળી આપણે બ્રેડ લીધી છે એ જ ટાઈપના આપણે કટિંગમાં પનીરના કટ કરેલા છે. અને એને પણ બહુ થીક લેયર નથી બનાવવાનું, એને મીડિયમ લેયર મીડિયમ જ. હા, નહીં તો પછી પનીરનો જ ટેસ્ટ વધારે આવશે. જી, એટલે ટેસ્ટને બેલેન્સ કરવાનું પણ ખૂબ જરૂરી છે આમાં. હા, સીઝનિંગ પણ બંને સાઈડ કરેલું છે તે એ ટેસ્ટ પણ આપણને પીઝાનો વધારે આવવાનો છે. આ રીતે બધા જ આવી રીતે કરી દેવાના છે. ઓકે, ત્યારબાદ પ્રોસેસ શું રહેવાની છે? હવે આપણે એની પર આ જે કેપ્સિકમ ને બધા
ટોપિંગ બનાવ્યું જે બનાવ્યું હતું એ એની ઉપર એડ કરીશું. ટોપિંગ પણ આપણે એવું રાખ્યું છે કે જે મોસ્ટલી પીઝામાં વપરાતું હોય છે. હા, અને આમાં પણ આપણે કોઈ ફેરફાર કરવા હોય તો કરી શકીએ છીએ. કરી શકાય છે, આપણે આપણી રીતે જે ભાવતું હોય ઘરમાં એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. અને હાફ ટેબલ સ્પૂન જેટલું જ આપણે ટોપિંગમાં એડ કરવાનું છે. હા, ઓલમોસ્ટ પ્રિપેર થઈ ગયા છે. હવે પછીની પ્રોસેસ, હવે આપણે આની પર ચીઝ એડ કરીશું. એવું પહેલી જ વખત જોઈએ ત્યારે એવું લાગે આપણને કે નાની નાની સેન્ડવિચ બનેલી છે અથવા તો નાના નાના પીઝાના બાઈટ મળી રહ્યા છે આપણને. હા, કારણ કે બધી જ વસ્તુઓ જે આપણને અલગ અલગ પીઝામાં મળતી હોય છે એ જ ટાઈપની આપણે વેરાયટી રેડી કરી, એ જ ટાઈપની છે. પીઝા અવેલેબલ ના હોય ને એકદમ ખાવાની ઈચ્છા થઈ તો બ્રેડ તો ઇઝીલી અવેલેબલ હોય જ છે. જી, તો આપણે આ રીતે બનાવી શકીએ, આ રીતે કરી શકાય છે. પ્લેટિંગ કરી લઈશું. એકદમ ડિલિશિયસ ડીશ લાગી રહી છે હાલ. હા, થોડોક પીઝા મસાલો ઉપર સ્પ્રિંકલ કરીશું. ઓકે, ને ઓલિવ થી ગાર્નિશ કરીશું. ગાયત્રી બનીને તૈયાર છે પીઝા બ્રેડ સ્લાઈસ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, બનીને પ્રિપેર થઈ ગઈ છે પીઝા બ્રેડ સ્લાઈસ, જેની રીત લખાવીશ. એટલે આપણે બનાવી રહ્યા હતા સરસ મજાની પીઝા બ્રેડ સ્લાઈસ, જેની રીત નોટ કરી લેશો. પીઝા બ્રેડ સ્લાઈસ બનાવવા માટે જોઈશે બ્રેડ સ્લાઈસ 6 નંગ, બટર 100 ગ્રામ, મેયોનીઝ 3 ટેબલ સ્પૂન, પીઝા સોસ 3 ટેબલ સ્પૂન, ગ્રીન કેપ્સિકમ 1 ટેબલ સ્પૂન, રેડ કેપ્સિકમ 1 ટેબલ સ્પૂન, યલો કેપ્સિકમ 1 ટેબલ સ્પૂન, પનીર 100 ગ્રામ, પ્રોસેસ ચીઝ 100 ગ્રામ, ઓરેગાનો 1 ટેબલ સ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટેબલ સ્પૂન, પીઝા મસાલો 1 ટેબલ સ્પૂન, હેલેપીનો 1 ટેબલ સ્પૂન, ઓલિવ્સ 1 ટેબલ સ્પૂન. પીઝા બ્રેડ સ્લાઈસ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, ઓલિવ્સ, હેલેપીનો, પીઝા મસાલો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ એડ કરી બધું મિક્સ કરી લો. હવે તેમાં મેયોનીઝ અને પીઝા સોસ એડ કરી ફરીથી મિક્સ કરી લો. હવે બ્રેડની સ્લાઈસે બટર લગાવી શેકી લઈ એક પ્લેટમાં લઈ લો. હવે તેવી જ રીતે પનીરને પીઝા સોસથી કોટ કરી શેકી લઈ પ્લેટમાં લઈ લો. હવે તૈયાર કરેલી સ્લાઈસ ઉપર પનીરની સ્લાઈસ મૂકી તેની ઉપર તૈયાર કરેલું ટોપિંગ મૂકી તેની ઉપર ચીઝ ગ્રેટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર પીઝા મસાલો સ્પ્રિંકલ કરી ઓલિવ્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પીઝા બ્રેડ સ્લાઈસ. શું તમને પણ આવડી છે યુનિક રેસીપી? શું તમે પણ તમારી રેસીપી શેર કરવા કોઈ પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છો? તો GSTB આપશે તમને મોકો તમારી રેસીપી ફૂડ કોર્ટમાં શેર કરવાનો. સૌથી પહેલા ટાઈપ કરો ફૂડકોર્ટ સ્પેસ તમારું નામ સ્પેસ નંબર સ્પેસ રેસીપીનું નામ સ્પેસ રેસીપીનો ફોટો અને મોકલી આપો અમારા વોટ્સએપ નંબર 9099503366 પર. સો ફ્રેન્ડ્સ, આજે પણ સરસ મજાની પીઝાને લગતી વેરાયટી આપણને શીખવા મળી છે, જેમાં સેન્ડવિચ પણ તમે શીખી લીધી છે અને સરસ મજાની સ્લાઈસ પણ શીખી લીધી છે. આવી જ અમરેવી રેસીપીનો ભંડાર આગળ પણ ખુલતો રહેશે. તેના માટે આપ જોતા રહો ફૂડકોર્ટ. ત્યાં સુધી મને આપશો જા બી ફૂડી બી હેલ્ધી.